हेलो फ्रेंड्स अदना वीडियो लेक्चर ने आप सर्वनु हार्दिक स्वागत करू छु विद्यार्थी मित्रों आज आपने धोरण 7 एमा आपने लास्ट लेक्चर ने अंदर एक्सरसाइज 1.1 जे छे एमा खाली 7 नो अने 8 आ बे ज प्रश्न ने चर्चा करी ने तमे ने घरे बैठा जे छे प्रैक्टिस करी छे एवी आशा राखू छु आज आपने जे छे ए एक्सरसाइज ने कम्प्लीट करवी छे एमा आपने 9 मो दाखलो छे अने 10 मो दाखलो छे आ बन्ने दाखला जे छे एमने आज आपने चर्चा करवानी छे अने आ चर्चा जे छे खूब महत्वपूर्ण छे કઈ કારણ કે આપણે જ્યારે પહેલો લેક્ચર જ્યારે ભણાયો ત્યારે આપણે ગ્રેટર ધેન લેસ ધેન આ બધી નિશાની આ જે બે છે એ વિશે આપણે માહિતી આપી કે ગ્રેટર ધેન નિશાની જે છે કોને કહેવાય અને લેસ ધેન નિશાની કોને કહેવાય તો કે ભાઈ ગણપતિના ગ જેવો જેનો આકાર થતો હોય તો એને ગ્રેટર ધેન નિશાની કહેવાય અને લખોટાના લ જેવી જેની નિશાની થતી હોય એટલે કે એવો આકાર આવતો હોય તો એને જે છે એ લેસ ધેન નિશાની બાકી દરેક લોકો જે છે એ બરાબરની નિશાનીથી તમે માહિત કર છો બરાબર એટલે ઇંગ્લિશ માં શું કહેવામાં આવે છે તો કે ઇક્વલ તો કે બરાબર જે છે એ નિશાની ગ્રેટર ધેન લેસ અહીંયા આગળ જે છે એક આ નવમો ડાકો જે છે એ શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરી અહીંયા આગળ જે છે આપણે કીધું છે કે ભાઈ વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગ્રેટર ધેન અહીંયા આગળ જો ગ્રેટર ધેન લેસ ધેન અને બરાબર ન ચિહ્નમાં જે છે એ નો ઉપયોગ કરો તમે અહીં જોઈ શકો છો કે આ જે નિશાની જે છે એનો આકાર તો ગ જેવો થાય છે ગ જેવો જો ગ જેવો થાય છે એટલા માટે જે છે એને કઈ નિશાની તો કે ગ્રેટર ધેન એની પછી આ નિશાની જે છે એમાં પણ જો લેસ ધેન તો એના ગ જેવો આકાર થાય છે લેસ ધેન એના માટે આપણે શું નિશાની લખી છે લેસ ધેન તો કે બરાબર ત્રણ નિશાની પહેલા તો આ નિશાની વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં કઈ નિશાની આવે તો ખાસ યાદ રાખજો કે જો આ નિશાની જે છે અથવા આ નિશાની છે તો કે જે બાજુ આ પાકું ખુલતું હોય આ બાજુ એ બાજુ જે છે એ સૌથી મોટી સંખ્યા કઈ સંખ્યા સૌથી મોટી અને જે બાજુ આ કોણે લાગતું હોય દાખલા તરીકે આ રીતના છે જો આપણે કોણે હોય ને આ કોણ એને આપણે આમ કરીએ તો આ એક પ્રકારની નિશાની થઈ ગઈ આ અને એક આમ થાય છે તો જે બાજુ આ કોણે આમ ખુલતી હોય બરોબર પાકું જે બાજુ આમ ખુલતું હોય એ બાજુ સંખ્યા મોટી હોય નાનું ઉદાહરણ આપું તમે જો તો 8 અને અહીંયા આગળ જે છે 15 તો એમાં તમે કયો તો કઈ સંખ્યા મોટી છે તો કે સાહેબ 15 જ હોય ને 8 થોડી હોય તો અહીંયા આગળ જે છે અહીંયા તમે નિશાની મૂકી દીધું ચાલે વાત તમારે આપણે વચ્ચે લેસ ધેન નિશાની મૂકી દીધી તો અહીંયા આગળ જે છે 15 અને 8 માં આપણે જોયું કે કે અહીંયા આગળ શું હતું તો કે આ બંને ધન સંખ્યા કઈ સંખ્યા હતી કે ધન સંખ્યા તો બંને ઋણ સંખ્યાનો આપણે વિચાર કરીએ -4 અને -7 આમાંથી કોણ કહેશે કઈ મોટી સંખ્યા છે સંખ્યા રેખા વાળો જે ભણાયો પહેલો વિડિયો લેક્ચર હતો એમાં આપણે કીધેલું સંખ્યા રેખામાં તમે જેમ ડાબી બાજુ જાઓ એમ બધી જ ઋણ સંખ્યા બધી જ કેવી સંખ્યા આવશે તો કે નાની સંખ્યા શું -1 એની કરતા નાનો તો -2 એની કરતા નાનો તો -3 એની કરતા નાનો તો -4 એની કરતા નાનો તો -5 એમ સંખ્યા રેખામાં તમે આમ ડાબી બાજુ જાઓ ને વિદ્યાર્થી મિત્રો બધી જ કેવી સંખ્યા આવશે તો કે બધી નાની સંખ્યા ડાબી બાજુ જાઓ તો જમણી બાજુ જાઓ તો બધી મોટી સંખ્યા આવશે 1 એની કરતા મોટા તો 2 એની કરતા મોટા તો 3 એની કરતા મોટા તો 4 પણ જો ડાબી બાજુ તમે જો છોડો તો બધી સંખ્યા કેવી આવશે ઋણ આવશે બધી નાની સંખ્યા આવશે જે આપણે પહેલા ભણતા હતા તો બધી નાની નાની સંખ્યા તો જો -4 અને -17 બે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આપેલા હોય એવા બે છે અહીંયા સંખ્યા છે કારણ કે -4 એ ડાબી બાજુ -17 એ ડાબી બાજુ તો સૌથી પહેલા કઈ સંખ્યા આવે તો -4 અને એની કરતા તો -5 એ નાનો મતલબ -4 મોટા છે ને તો તો -57 ની વાત કરું છું તો એ કેટલા નાના એની કરતા -4 જે છે શું છે તો કે મોટા છે તો અહીંયા આગળ જો ગ્રેટર ધેન ની છે ખાસ ખ્યાલ આવે છે ને બંને સંખ્યા એક આપણે પહેલું ઉદાહરણ શું લીધું તો કે આ બંને ધન સંખ્યા બીજું તો કે એમાં બંને ઋણ સંખ્યા હવે એક ધન અને ઋણ તો ખાસ એ ધ્યાન ચાલો -6 અને એક લખી દો 7 એક ધન સંખ્યા છે અને બીજી કઈ છે તો કે ઋણ હવે આમાં સે કઈ મોટી અને કઈ નાની તો ખાસ યાદ રાખજો કે એમાં હંમેશા જે ધન સંખ્યા છે એ મોટી છે ઋણ સંખ્યા બધી કેવી છે તો કે નાની છે તો અહીંયા આપણે જે છે એ આ સાત બાજુ પાકું કુલ છે સાત બાજુ જે છે એ પાકું કુલ છે તો આ રીતની સંખ્યા આવશે આ વસ્તુ જે છે મેં પહેલો જ વિડિયો લેક્ચર જ્યારે ભણાવ્યો ત્યારે ખૂબ મહત્વ ડીપમાં જે છે આપણે ભણાવ્યું છે ઊંડાણપૂર્વક કેનો અભ્યાસ કર્યો હવે અત્યારે જે છે આપણે આ નવમો પ્રશ્ન જે છે એમની અંદર આપણે આ ત્રણ નિશાની મૂકવાની છે પણ નિશાની કયા જોઈન્ટ પર આખી નિશાની તો નહીં મૂકી દેવાય કે અહીંયા આગળ આ નિશાની આવશે એની માટે આપણે ગણતરી કરવી પડશે ગણતરી માટે તમે જો 1 2 3 4 અને 5 આપણે
આપણે આની પહેલા જ્યારે સાતો ડાકો ભણ્યો ત્યારે આપણે ચોરસ જાદુ ચોરસ બોક્સ નું યાદ કરો આની પહેલો લેક્ચર એમાં આપણે જે જાદુ ચોરસ બોક્સ માં શું કર્યું તો કે બધા સરવાળો કર્યો એમ અહીં બધા સરવાળા કરવા અહીં સરવાળો પછી જે છે જવાબ ચેક કરવો કે કયો જવાબ મોટો આવે તો ચાલો આપણે ચેક કરીએ સૌપ્રથમ આપણે લખીએ આન્સર पहले कई संख्या से ये लिखिए a माइनस आठ वत्ता माइनस चार यहाँ लिखानो से अच्छा यहाँ लिखते माइनस आठ माइनस माइनस चार चार यहाँ लिख रहे थे इन्हें तो मैं जोश कुछ हो इन्हें यहाँ लिख साधु रूप आप कुछ हो एक जैसे नहीं यहाँ लिख साधु रूप कुछ बनने पर जो अलग अलग साधु रूप आप करते हो तो आप अपने काम करिए आने आपने डाबी बाजू देखिए शुरू के लिए डाबी बाजू आने जैसे एक ही बाजू के लिए जमनी बाजू જો બંને નો જવાબ પરખો આવે તો વચ્ચે બરાબર નિશાન ને કરે તો નાનો મોટો તો આવશે ને ડાબી બાજુ મોટી છે જમણી બાજુ નાની છે તો એક આવશે ને ચાલો આપણે ડાબી બાજુ પર સાચું જવાબ કે ડાબા બરાબર શું છે માઈનસ 8 વત્તા માઈનસ 4 ચાલો માઈનસ 8 આમ હવે દરેક લોકોને ખ્યાલ આવ્યો છે કે વત્તે ઓછે ઓછા તો વત્તે ઓછે ઓછા માઈનસ 4 માઈનસ 8 અને માઈનસ 4 એટલે બે માઈનસ નિશાન ભેગી માઇનસ માઇનસ પ્લસ 8 ને 4 કેટલા થશે તો કે 12 અને મોટા પદ ની નિશાની મોટો પદ કયો છે 8 એની અંદર કઈ નિશાની છે તો કે માઇનસ થશે ખાસ ખ્યાલ રાખજો ડાબી બાજુ આપણે કેટલો જવાબ આવ્યો માઇનસ 12 હવે આપણે જમણી બાજુ સાદો રૂપ આપ્યો જવાબ માઇનસ 8 માઇનસ 4 ચાલો માઇનસ 8 માઇનસ માઇનસ પ્લસ 4
અહીંયા આગળ કઈ છે છે વત્તાથી વત્તે ઓછી ઓછા 15 માંથી 8 જશે તો કેટલા બચશે તો કે 7 અહીંયા આગળ વત્તે ઓછે ઓછા 9 ચાલ 7 ની પાસે કઈ છે છે વત્તાથી વત્તા 7 માઈનસ 9 વત્તા 7 માઈનસ 9 7 માંથી 9 જશે શું કરવા વત્તે ઓછે ઓછા બાદ કરી કરી પડશે ચાલો 9 માંથી 7 કાઢવા 2 મોટા પદ નિશાન એ ખાસ છે કે જો દરેક માં બોલું છું મોટા પદ નિશાન મોટો પદ તો કે 9 એની પાસે કઈ છે કે માઈનસ તો તમે જોઈ શકો છો કે આ બાજુ માઈનસ 15 જવું છે તો ખાનું છે એની અંદર મારે કઈ છે આ બાજુ મારે માઈનસ 2 છે ચાલો માઈનસ 15 મોટા કે માઈનસ 2 મોટા આ પણ તમે જોઈ શકો છો સંખ્યા રેખા પર આપણે જે ડાબી બાજુ જઈએ છે એમની જ બે સંખ્યા છે અને એમની પાસે તો શું છે તો કે બધી જ સંખ્યા કેવી આવતી જશે મુક્તિ જાણવું ચાલો એની પછી આપણે ત્રીજો લખીએ કે કઈ રકમ લખીએ કે માઈનસ 3 વત્તા 7 માઈનસ 19 સોરી આપણે બીજા ડાક્ટર રકમ લખીએ છીએ આપણે ત્રીજો ડાક્ટર ગણીએ છીએ 23 માઈનસ 41 વત્તા 11 અહીંયા આગળ આપણું બોક્સ છે પછી છે 23 માઈનસ 41 માઈનસ આપણે અહીંયા આગળ નિશાની મૂકવાની છે સૌપ્રથમ આપણે ડાબી બાજુ કામ કરીએ અને પછી આપણે જમણી બાજુ પછી જે છે જોશું કે કઈ બાજુ જે છે કઈ દિશામાં આવશે ચાલો સૌપ્રથમ આપણે અહીંયા આગળ લખીએ ડાબા 23 માઈનસ 41 વત્તા 11 ચાલો પહેલા આ બંનેનો સાદુરૂપ આપીએ 23 માં છે કઈ નિશાની છે 23 ના આગળ કઈ નિશાની તો કઈ છે વત્તા અહીંયા આગળ જે છે નાની એક વત્તા નિશાની કેમ ના મોટા પદ ની નિશાની 23 મોટા 41 41 41 પર કઈ નિશાની કે માઈનસ આ વત્તા 11 ચાલો માઈનસ 18 વત્તા 11 માઈનસ 18 વત્તા 11 વત્તે ઓછે ઓછા 11 માંથી 18 જાય તો 18 માંથી 11 જાય ખાલી એટલું બાદ કરો એટલે આવે 7 અને મોટા પદ ની નિશાન 11 પર વત્તા નિશાન છે 18 પર માઈનસ કયા મોટા 18 અહીંયા આગળ જે છે કઈ છે કે માઈનસ તો ડાબી બાજુ કે દેખ મિત્રો આપણે કેટલો જવાબ આવ્યો માઈનસ 7 ચાલો હવે આપણે જમણી બાજુ કામ કરીએ જવાબ 23 માઈનસ 41 માઈનસ 11 ચાલો હમણાં જ આપણે વાત બાકી કરી કે 23 માંથી જે છે એ 41 જશે તો કેટલા બચશે તો કે છે માઈનસ 18 કેટલા બચશે માઈનસ 18 આ બાજુ હવે આવ્યો માઈનસ 11 અહીંયા આગળ શું હતા વત્તા 11 અહીંયા આગળ શું છે તો કે માઈનસ 11 છે ચાલો માઈનસ 18 માઈનસ 11 એટલે માઈનસ માઈનસ પ્લસ 18 ને 11 કેટલા થશે તો કે 29 અને મોટા પદ ની નિશાની એટલે કે આવશે તો કે માઈનસ 29 તો તમે જોઈ શકો છો કે આ બાજુ મારે જવાબ આવ્યો માઈનસ 7 અહીંયા અંદર બોક્સ કરો છો આ બાજુ મારે જવાબ આવ્યો માઈનસ 29 ચાલો હવે આ બંને માંથી જે છે એ કઈ સંખ્યા મોટી સંખ્યા રેખાની બંને બાજુ જે ડાબી બાજુ જે ની બંને સંખ્યા છે બંને માઈનસ છે તો બંને ડાબી બાજુ ની સંખ્યા છે ડાબી બાજુ શું છે તો કે આપણે જેમ આગળ જતા જઈએ બધી જ સંખ્યા કેવી આવતી જશે તો કે નાની આવતી જશે હવે માઈનસ 7 મોટા કે માઈનસ 29 મોટા તો કે માઈનસ અહીંયા આગળ પણ જો ગ્રેટર ધેન ની નિશાની આવે આ બંને માં શું તો કે લેસ ધેન ની નિશાની ચાલો એને પછી આપણે ચોથો ડાકર જોઈએ ચોથા ડાકર ની અંદર શું છે 39 વત્તા માઈનસ 24 માઈનસ 15 કાઉન્સ 36 વત્તા 52 36 વત્તા માઈનસ 52 અને પછી છે માઈનસ 36 ચાલો હવે આપણે જોઈએ ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ આપણે સાદુરૂપ આપી દઈએ ચાલો ડાબા
39 વત્તા માઈનસ 24 માઈનસ 15 39 આમનો વિદ્યાર્થી મિત્રો વત્તે ઓછે ઓછા 24 માઈનસ 15 આ બંનેની બાદબાકી 39 માંથી 24 જશે એટલે કેટલા વધશે તો કે 9 માંથી 4 જશે એટલે 5 અને 3 માંથી 2 જશે એટલે કેટલા વધશે 1 અહીંયા કરતા માઈનસ 15 આ વત્તા 15 અને માઈનસ 15 15 માંથી 15 જાય એટલે તમે જોઈ શકો છો કેટલા આવશે કે 0 તો ડાબી બાજુ આપણે કેટલો જવાબ આવે કે 0 ચાલો હવે આપણે જમણી બાજુ સાજલ કરીએ જવાબ 36 વત્તે ઓછે ઓછા 52 ઓછે ઓછે વત્તા 36 જો આ ઓછા આ ઓછે 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 શું થઈ ગયા તો કે વત્તા 36 ચાલો 36 અને 52 એ બંનેની બાદબાકી કરો તો 6 માંથી 2 જશે તો કેટલા બચશે અહીંયા 6 માંથી 2 જશે તો કે 4 5 માંથી 3 જશે એટલે કેટલા બચશે તો કે 2 અહીંયા સોરી પહેલા આપણે કામ કરીએ આ બંનેની બાદબાકી તો જોશે બરોબર બંનેની બાદબાકી જે છે એ 36 36 ની અંદર આપણે 14 નાખ્યું કેટલા નાખી 14 એટલે કેટલા થઈ જશે તો કે 50 50 જે છે 36 અને 14 અને 36 ની અંદર આપણે 14 નાખીએ 50 ની અંદર આપણે 52 કરીએ તો કેટલા નાખવા પડશે તો 2 14 ની અંદર કેટલા થશે તો કે 16 અહીંયા આગળ આવશે 16 મોટા પદની છે ને માઈનસ આ બંનેનો જો આપણે ગ્રુપ કરીને અહીંયા કરીશું વત્તા 36 વત્તે ઓછે ઓછા 36 માંથી 16 જશે એટલે કેટલા આવશે તો કે 20 તો તમે જોઈ શકો છો આ બાજુ આપણે 0 જવાબ આવ્યો અહીંયા તો એક નિશાની મૂકશો અહીંયા આગળ કેટલો જવાબ આવ્યો કે 20 0 મોટા કે 20 તો સર બધા ઘાટા લઈ ખબર પડે શું હશે 20 આ બાજુ આપણો આ બાજુ આપણો ખુલ્યો એટલે 20 ચાલો હવે એની પછી આપણે સૌથી છેલ્લો દાખલો જોઈએ છેલ્લો દાખલા ની અંદર રકમ શું કહેવા માંગે છે માઈનસ 231 માઇનસ 231 વત્તા 59 સોરી વત્તા 51 પછી આ રીતનો બોક્સ છે પછી શું છે માઇનસ 399 માઇનસ 399 વત્તા 159 વત્તા 159 વત્તા 21 વત્તા 21 ફરી વાર આપણે એકવાર રકમ ચેક કરી લઈએ જેથી કરીને આપણને ભૂલ ન પડે માઇનસ 231 વત્તા 79 વત્તા 51 અહીંયા બોક્સ છે અહીંયા આગળ તમે જોઈએ તો માઇનસ 399 વત્તા 159 વત્તા 21 ચાલો હવે આપણે સાધન કરીએ પહેલા ડાબી બાજુ સાધન કરીશું અને પછી જમણી બાજુ સાધન કરીશું અહીંયા આગળ લખીએ ડાબા બરાબર માઇનસ 231 વત્તા 79 વત્તા 51 માઇનસ 231 વત્તા 79 વત્તા 51 ચાલો આ બંનેનો સાદુરૂપ આપો 231 વત્તા આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવશે 130 કેટલા આવશે 130 9 ને 1 10 વધી પડી 1 7 ને 5 12 ઉપર વધી કેટલા થઈ જશે કે 13 તો માઇનસ 231 વત્તા 130 એટલે કેટલા આવશે તો કે માઇનસ 101 કેટલા આવશે માઇનસ 101 તો અહીંયા આગળ જે છે ડાબી બાજુ આ જવાબ આવ્યો આપણે જમણી બાજુ સાદુરૂપ આપીએ માઇનસ 399 વત્તા 179 વત્તા 59 વત્તા 81 ચાલો આ બંનેનું સાદુરૂપ આપીએ તો પહેલા આપણે જોઈએ તો પાછળ જે છે બંને વત્તા વાળા છે તો પહેલા એનો સરવાળો કરી નાખીએ તો માઇનસ 399 વત્તા 9 ને 1 10 વધી પડી 1 8 9 10 11 12 13 14 વધી પડી 1 કેટલા થશે તો કે 240 માઇનસ 200 399 વત્તા 240 તો જવાબ કેટલો આવશે તો કે માઇનસ 159 કેટલો આવશે માઇનસ 159 હવે આ બંને જે છે એમાં આપણે કઈ મોટી છે કઈ નહીં તો કે માઇનસ 101 અહીંયા આગળ બોક્સ અહીંયા આગળ માઇનસ 159 ચાલો બંને પાછળની આંગળ જે છે કેવી નિશાની આવી તો કે બંને ઋણ સંખ્યા એટલે સંખ્યા રકમની ડાબી બાજુ તો અહીંયા આંગળ જે છે એ કઈ સંખ્યા મૂકી થશે તો કે માઈનસ 101 તો અહીંયા આંગળ જે છે આ રીતના ગ્રેટર થઈ ગઈ છે તો આ પાંચ દાખલા જે છે એમાં ખાલી તમારે શું કરવાનું તો કે સાદું માપવાનું નથી તમારે કદી નિશાની મૂકવું પડે ચાલો હવે આની પછી આપણે જે હવે છેલ્લો દાખલો જે છે 10મો દાખલો એ આપણે જોઈ લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક્સરસાઇઝ 1.1 જે છે એનો છેલ્લો દાખલો જોઈએ છેલ્લા દાખલા ની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રશ્નો આપેલા છે એમાંથી હું તમને પહેલો એક કરાવું છું પહેલો એક જે છે વ્યવસ્થિત રીતે હું તમને કરાવું છું જેના કારણે તમને બીજો અને ત્રીજો એ આરામથી આવડે છે પહેલા તો જે રકમ જે છે એને પહેલા ધ્યાનપૂર્વક સમજો વિચારો અને શું કહેવા માંગે છે એ તમે જુઓ પછી જે છે પહેલા પ્રશ્ન ની અંદર આપણને શું પૂછ્યું છે એ આપણે જોઈએ બરાબર અહીંયા આગળ કોઈ જાતનું ગણિત નથી
एक वार्ता प्रकरण को डायग्राम छे हमने आने अंदर जैसे कोई जन नु वत्ता ओछा ने निशाने पर तुम्हारे करवा दी तुम्हारा मगज दौड़ा वालो छे बीजो कोई जन मा गणित नहीं पहला चौपट कर दो खाली अंदर के वत्ते ओछे यो के आवशे नहीं आ कोई पण विद्यार्थी आमा करी सके प्रब तुम्हारे जैसे तुम्हें सातवां दौड़ में अपने गणित जैसे सीखे छे तेमा तुम्हारे कितने तुम्हारी बुद्धि चाल छे बौद्धिक क्षमता कितनी छे तुम्हारी केना आधारित आपको डाक कोई जाते निशाने जो हम क्या यहां पर लिखा હવે આપણે રકમ ને સમજીએ છેલ્લો ડાકો છે પાણીની ટાંકાની પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે પાણીનો ટાંકો જે હોય પાણીનો ટાંકો એની અંદર પગથિયા આવે છે કેટલા પગથિયા છે શું છે આપણે હમણાં કહેશે હવે એમ કીધું છે કે એક માંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે એક માંદરો છે એ સૌથી ઉપરના પગથિયા ઉપર બેઠો છે અર્થાત પહેલા પગથિયે બેઠો છે સૌથી ઉપરના પગથિયે બેઠો છે અર્થાત એટલે કે એનું કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતીમાં કીધું કે માંદરો જે છે પહેલા પગથિયે બેઠો છે સૌથી માંદરો જે છે શું છે પહેલા પગથિયે બેઠો છે પાણીનું સ્તર 9મા પગથિયે છે પાણીનું સ્તર 9મા પગથિયે છે એનો મતલબ એવો કે એ જે પાણીનો ટાંકો છે એની અંદર કુલ 9 પગથિયા આવે છે 9મું પગથિયું જે છે ત્યાં આગળ પાણીનું સ્તર આવે છે શું છે ખાસ યાદ રાખજો પહેલા પગથિયે વાંદરો બેઠો છે અને 9મા પગથિયે જે છે એ શું છે તો કે પાણીનું સ્તર આવે છે એનો મતલબ એની અંદર કેટલા દાદરા છે તો કે 9 દાદરા છે આ રકમ સમજાય છે આમાં તમને ભાઈ ફરીવાર સમજાવું છું કે પાણીના ટાંકાની અંદર પગથિયા આવેલા છે આપણે ઘણીવાર તમને દરેકને ખ્યાલ છે ત્યારે કૂવામાં કે કંઈક ટાંકો હોય મોટો જબરો તો એની અંદર દાદરા આવેલા હોય છે તો અહીંયા આગળ જે છે એ જ રીતનો પ્રશ્ન છે કે વાંદરો જે છે એ પહેલા પગથિયે બેઠો છે અને એણે જે છે એમ કીધું છે કે 9મા પગથિયે જે છે એ પાણીનું સ્તર છે એટલે કે 9મા પગથિયે પાણી છે તો 9મા પગથિયે પોગો એનો મતલબ તો પાણી પોગો એવું કહેવામાં આવે છે આટલી કલી રકમ છે પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો તે એક કૂદકામાં 3 પગથિયા નીચે ચાલો આ જે છે પ્રશ્ન જે છે એ સમજતા પહેલા એક પહેલા નાની મોટી આકૃતિ જોઈ લો ચાલો કોઈ આગળ 9 પગથિયા દોર છું જોઈ લો एक बे त्रण चार पांच छ सात आठ ओके नौ चार भैया आगे जो छे ये तुम જોઈ શકો છો કે અહીંયા આગળ આ પહેલો પગથ છે આ બીજો પગથ છે આ ત્રીજો પગથ છે આ ચોથો પગથ છે આ પાંચમો આ છઠ્ઠો આ સાતમો આ આઠમો આ મારો જે છે એ શું છે નવમો પગથ છે આ નવ પગથ છે હવે પહેલો પગથ છે આપણો વાંદરા ભાઈ બેઠો છે અહીંયા ચાલો આ કે થોડો કમ કાટો જેવું દૂર એટલે હું છે કે તમને થોડો ખ્યાલ પહેલા પગથિયે જે છે એ વાંદરાની પૂછે એ બેઠો છે મમત જોવાની વાત કરો પહેલા પગથિયે જે છે એ વાંદરો બેઠો છે હવે અહીંયા આગળ જે છે આ 9 દાદરા છે આ જે છે ને 9 દાદરા છે દાદરા જેવું લાગે કે કઈ નથી લાગતું આમ આપણે ડ્રોઈંગ પાસે બહુ ઓછું આવે છે ને થોડી સમજવાની ટ્રાય કરજો અહીંયા આગળ જે છે આવે 9 દાદરા આપેલ છે આ 9મું પગથિયું જે છે ત્યાં આગળ જે છે પાણીની સપાટી ખાસ એટલે ભાઈ આ શું છે પાણીની સપાટી આ શું છે તો પાણીની સપાટી ચાલો આ આકૃતિ જે છે ખાલી આપણે આ જે સૂચના આપી છે એના આધારે આપણે દોરી પહેલો પ્રશ્ન જે છે એ આપણે ખાલી કરવાનો છે બાકીનો બીજો અને ત્રીજો કરવાનો છે પણ એ તમારે હોમવર્ક ઘરે બેઠા જાય ચાલો પહેલો પ્રશ્ન જે છે એની રકમ આપણે વાંચી પહેલા પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે આ વાંદરાભાઈ જે છે એ શું કરે છે તો કે એને તે એક કૂદકામાં 3 પગથિયા નીચે ઉતરે છે તે એક કૂદકો મારે ને વાંદરો આમ એક કૂદકો મારે ને તે 3 પગથિયા હેઠળ ઉતરે છે ખાસ સમજો વાંદરો જે છે તે એક કૂદકો મારે ને અને 3 દાદરા ખેંચી લે છે ચાલો અને પછી શું કહે છે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે પછી પાછો ઠેકડો મારે તો રિવર્સ પ્રવાહી જાય પાછો બે ઠેકડા ઉપર એટલે 2 દાદરા પાછા બી આવે તો તે કેટલા કૂદકામાં પાણીના સ્તરે પહોંચે વાંદરો જે છે વાંદરો એને પાણી જે છે ત્યાં આગળ જવું છે આપણને એક શરત આપે છે કે વાંદરો એક ઠેકડો મારે ને એટલે સીધા 3 પગથિયા કપાય બે પાછળ ઠેકડો મારે ને 2 દાદરા પાછો આવે બી આવે છે તો આ રીતના જે છે એ વાંદરાને પાણીની સપાટી આગળ ઠેક જવું છે તો એને આવા કેટલા કૂદકા મારવા પડશે ચાલો આપણે ગણતરી કરીએ ધીમે ધીમે ગણતરી કરશું
ચાલો અત્યારે માઇક્રો ક્યાં બેઠો છે કાલે એટલું સમજજો પહેલા છાત્રે બેઠો છે ને પહેલા પગે છે તો અહીંયા આપણે લખીએ કે વાંદરો કૂદકો માર ચાલો પ્રથમ કૂદકો માર પ્રથમ કૂદકો મારતા પ્રથમ કૂદકો એ મારે એટલે ડાયરેક્ટ જે છે કયા પગે થી આવશે જો પ્રથમ કૂદકે તેમ એક કૂદકામાં કેટલા પગથિયા કાપી નાખશે ખાસ યાદ રાખજો એક કૂદકો મારે એટલે ત્રણ પગથિયા કાપે અત્યારે કેલે છે તો ત્રણ કૂદકા મારશે એટલે ક્યાં આગળ આવશે એક કૂદકો અહીંયા બીજો અહીંયા અને ત્રીજો એટલે કયા પગથિયા સીધો ગઈ આવશે ચોથા પગથિયા કયા ગઈ આવશે ચોથા પગથિયા અહીંયા આપણે લખી પ્રથમ કૂદકો મારતા ચોથા પગથિયે આવશે ચોથા પગથિયે જે છે આવશે ચોથા પગથિયે જે આવશે હવે એને હું કીધું કે પછીના કૂદકામાં બે પગથિયા ઉપર આવશે અત્યારે વાંદરો જે છે સમજજો અત્યારે વાંદરો ક્યાં આવી ગયો ચોથા પગથિયે હવે એ પાછો ઠેકડો મારશે ને બે પાછા આવી આવશે બે પાછા આવી આવશે એટલે પાછામાં જોજો એક અને બે એટલે પાછો એ કયા નંબર આવી ગયો બીજા નંબરના પગથિયે ને અહીંયા આગળ લખે કે બીજો કૂદકો મારતા બીજા પગથિયે ત્રણ પગથિયે આગળ લઈ આવ્યો હવે પાછો ફેંકડો મારે એટલે બે રિવર્સમાં પાછા આવશે તો પાંચમા ઉપર હતો બે પાછો આવશે પાછો એટલે એક અને બે હવે કયા નંબર ઉપર આવી જશે તો કે ત્રીજા નંબર ઉપર આવી જશે તો ચોથા કૂદકે મારતા કયા નંબર ઉપર આવશે તો કે ત્રીજા પગથિયે આવશે જો રકમમાં આપણને જેમ કીધું છે એમ જ આપણે કરતા જઈશું અત્યારે વાંદરો ક્યાં પહોંચ્યો છે ત્રીજા નંબર હવે ટ્રેન માં મારશે એટલે સીધા કેટલા પગલા કાપશે પગથિયા તો કે ત્રણ તો જો એક બે અને ત્રણ એટલે હવે સીધા કયા પગથિયે આવશે તો કે છઠ્ઠા અહીંયા આપણે લખીએ પાંચમા કૂદકે પાંચમા કૂદકો માર કયા કૂદકે આવશે તો ચાર પાંચ અને છ છઠ્ઠા પગથિયે આવશે ચાલો હવે ત્રણ પગથી આગળ લઈ આવ્યો હવે ઠેકડો મારશે એટલે ક્યાં આવી જશે બે પાછળ તો છઠ્ઠા એ હતો આ છઠ્ઠા એ બે પાછળ જશે એટલે પાંચ આવશે પછી ક્યાં આવશે સીધો તો કે ચાર તો અહીંયા આપણે લખીએ કે છઠ્ઠા કૂદકે છઠ્ઠામાં કૂદકે મારતા ચોથા પગથીએ પગથી આવશે ચાલો હવે ચોથા પગથી આવી ગયો પાછળ ત્રણ ઠેકડા મારશે હવે ચોથા વીએ એટલે હવે શું શરત છે તો કે ત્રણ કૂદકા મારશે તો ચોથે આવી ગયો ત્રણ કૂદકા મારે એટલે એક બે અને ત્રણ હવે ક્યાં આગળ વીએ તો કે સાતમા પગથી તો સાતમા કૂદકે મારતા સાતમા પગથી આવશે તો સાતમા પગથી આવી ગયો એટલે હવે શું કરશે તો કે પાછા બે રિવર્સ લેશે સાતમાંથી બે ટેકડા મારે પાછા ઉંધા તો છઠ્ઠો અને પાંચમો તો અહીંયા આપણે જે છે લખીએ કે આઠમા કૂદકો મારતા પાંચમા પગથિયે આવશે ચાલો હવે આઠમા કૂદકો માર્યો એટલે ક્યાં પગી ગયો કે પાંચમા પગથિયે હવે પાંચમા પગથિયેથી પાછો ટેકડો મારશે એટલે ત્રણ કૂદકા આગળ આવશે છઠ્ઠો સાતમો અને આઠમો તો ચાલો આઠમા પગથિયે જે છે પહોંચી જશે નવમો કૂદકો માર આઠમા પગથિયે આવશે હવે નવમો કૂદકો માર્યો એટલે સીધો આઠમા નવમો કૂદકો માર્યો એટલે ત્રણ આગળ આવ્યો પાંચ ઉપર એટલે ક્યાં પગી ગયો આઠ આઠે પગી ગયો એટલે હવે પાછો કૂદકો મારશે એટલે બે પાછળ લ્યો જશે તો બે પાછળ લ્યો જશે એટલે એક સાત અને ક્યાં આગળ આવી જશે તો કે છ અહીંયા આપણે લખીએ કે દસમા કૂદકે મારતા
છઠ્ઠા પગથિયે આવશે. છઠ્ઠા પગથિયે પોગી ગયો. હવે છઠ્ઠા પગથિયેથી પાછો એ આગળ આવે છે એટલે તમે જુઓ તો છઠ્ઠાથી ત્રણ કાળા છે, સાતમો, આઠમો અને નવમો. નવમાં તો શું છે આપણી પાસે પાણીની સપાટી કે જ્યાં એટલે શું હતું કે પહોંચવાનું. તો હવે એ છેલ્લો કૂદકો મેં 11 11 માં કૂદકે માર્કર નવમાં પગથિયે પગથિયે આવશે. એનો ટાર્ગેટ શું હતો તો કે ભાઈ પાણીના સ્તરે પહોંચો. અને પ્રશ્ન મૂક્યો કે કેટલા કૂદકા મારશે. અહીંયા આગળ આપણે જોયું કે 11 કૂદકા મારશે. કેટલા કૂદકા મારશે? 11 માં કૂદકે જે છે એ શું પહોંચે? પાણીની સપાટી પર પહોંચે. હું આશા રાખું છું કે ભાઈ આ પ્રશ્ન જે છે એનો પહેલો પ્રશ્ન જે છે તમને સમજાવ્યો છે. આવો જે છે બીજો પ્રશ્ન છે તમને ન ખબર પડે આકૃતિ દોરો. આકૃતિની અંદર તમે એક એક વસ્તુ વિચારતા જાઓ. બીજો અને ત્રીજો પ્રશ્ન જે છે તમને આવશે. હવે પછીના જ્યારે પાછા વિડીયો લેક્ચરમાં આપણે ભેગા થશું ત્યારે આનાથી આગળ ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.